ନମସ୍କାର ବିଦ୍ୟାର୍ଥୀ ମିତ୍ର ପାଇଁ ମୁଁ ସେଠି ଗୋଲାପ ପାଠ ବିଦ୍ୟାର୍ଥୀ ମିତ୍ର ଆଜି ଆମେ ଯୋଡ଼ ଆଖି ଏଞ୍ଜାଲ ସଂସ୍କୃତି ବିଷୟ ଚିତ୍ର ପ୍ରଦାନ ଅଭ୍ୟାସ କରିଛୁ ବିଦ୍ୟାର୍ଥୀ ମିତ୍ର ଚିତ୍ର ପ୍ରଦାନ ଆମେ ହେଲେ ଛୁଟି ଯୋଗ କରୁଛୁ ତ ଏତେ ଆମେ ତେ ବନ୍ୟ ଶବ୍ଦ ସମ୍ଝିବା ଫରିଦିଆ ପାଇଁ ଏକ ପୁନରାବର୍ତ୍ତନ ହୋଇଯାଇଛି ଏତେ ଏତେ ଆପତି ବେ ହୋ ତ୍ରଣ ହୋ ତ ବେତି ତ୍ରଣଟି ବଧାରେ ହେଲେ ଏତି ବଧାରେ ସଂଖ୍ୟା ହୋ ତ୍ରଣ ହୋ ଚା ହୋ ତ ଆମେ କହିଛେ କି ଏତେ ଆମେ ଉଦାହରଣ ରୂପେ ନ ଦିଅନ୍ତୁ ଏତେ ଗଜା ହାତୀ ଅଛି ଆବଧା ହାତୀ ଅଛି ପରନ୍ତୁ କେଉଁ ଏତେ ବାପ ପାରନ୍ତୁ ଯାରେ କୋଇ ପ୍ରାଣୀର ବସ୍ତୁ ପ୍ରାଚୀନ ଉଭୟ ନଜିକ ନା ଅନ୍ତର ହୋଇ ତିଆରି ଗୋଟିଏ ଶବ୍ଦର ଉପଯୋଗ କରିବାକୁ ହେତୁ ତ ଏତେ ଗଜା ଏତେ ଶସ୍କା ଆପଣ ଶସ୍କା ଅଛି ତ ଯାରେ ପୁଲିଙ୍ଗ ହୋଇ ଅରେ ଆମର ନଜିକ ଅନ୍ତର ହୋଇ ଅନେ ଏକ ତର୍କ ବଧାରେ ହୋଇ ତିଆରି ଗୋଟିଏ ଶବ୍ଦର ଉପଯୋଗ କରିବାକୁ ହେତୁ ତିଆରି ଆମର ଚୂଡ଼କୁ ଦୁଃଖୁ ଅନ୍ତର ହୋଇ પણ પુલ્લિંગ હોય અને એ પણ એટલી વધારે હોય તો કયો શબ્દ વાપરવાનો તો વિદ્યાર્થી મિત્રો તો શબ્દ હતો તે ધારો કે આપણે ગજાનું ઉદાહરણ લઈએ તો કે તે ગજા પેલા હાથીઓ છે તો આપણે ઉપયોગ કર્યો હતો તે ગજા પેલા હાથીઓ છે તે સસકા પેલા બધા સસલાઓ છે ત્યાર પછી તે હંસા જ્યારે આપણે કોઈ નજીકનું અંતર હોય અને સ્ત્રીલિંગ હોય કોઈ સ્ત્રી હોય અથવા સ્ત્રીનું વિશેષણ હોય ધારો કે કોઈ બાળક હોય બાળકી હોય કોઈ ચકલી હોય સ્ત્રીલિંગ પદાર્થ હોય તો એ આપણે નજીક હોય અને એકથી વધારે હોય તો આપણે કયો શબ્દ વાપરવાનો હતો એતા એતા ઉદાહરણ તરીકે આપણે કહ્યું હતું એતા હંમેશા આ બધી જ કીડીઓ છે ત્યાર પછી આપણે એતા મહિલા આ બધી જ મહિલાઓ છે ત્યાર પછી આપણે કહ્યું એતા ચટકા આ બધી જ ચટકીઓ છે પરંતુ એમને સ્ત્રીલિંગની અંદર આપણાથી થોડું દૂરનું અંતર હોય ત્યારે કયો શબ્દ વાપરવાનો હતો કે તા તા મેષા એવી બધી જ કીડીઓ છે તો દૂરનું અંતર ફરીથી દૂરનું અંતર હોય તો તા બાલિકા પેલી બધી બાળકીઓ છે તા ચટકા પેલી બધી જ ચટલીઓ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આપણે વાત પૂરી કરી સ્ત્રીલિંગ અને પુલ્લિંગની હવે આજે આપણે શીખીશું નપુંસકલિંગની એટલે કે પુરુષ જાતિનો ના હોય કે સ્ત્રી જાતિનો પણ ના હોય અને કોઈ વસ્તુ હોય કોઈ પદાર્થ હોય તો આપણે જેના માટે કયો શબ્દ વાપરવાનો છે તો એતાની ધારો કે પુસ્તકો હોય ટેબલ હોય ખુરશી હોય તો એ બધા માટે આપણે કયો શબ્દ વાપરશું એતાની પહેલો શબ્દ થશે આ બધોમાં આ બધા જોઈએ આપણે એને પણ એક વ્યાખ્યા લખી લઈએ જો જ્યારે કોઈ વસ્તુ અથવા પદાર્થ જ્યારે કોઈ વસ્તુ અથવા પદાર્થ આપણાથી નજીકના અંતરે હોય અને બહુવચન હોય ત્યારે
તવે સર્વનામો કહે છે કે ઈતાની શબ્દનો ઉપયોગ થાય છે. તો જ્યારે કોઈ વસ્તુ પદાર્થ આપણાથી ખૂબ જ નજીકના અંતરનો હોય, ત્યારે બહુવચનો હોય, ત્યારે ઈતાની શબ્દનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઈતાની પુસ્તકાની, ઈતાની પુસ્તકાની, ઈતાની પુસ્તકાની, આ ધમન પુસ્તકો છે. એક પુસ્તક નથી, ચિત્રની અંદર આપણે જોઈએ એક પુસ્તક નથી, પણ પુસ્તકની આખી ફાઇલ કરેલી છે. ચિત્રો છે. બીજું ઉદાહરણ, એતાની પાત્રાણી, આ બધો પાત્રાણી વાસણો, વાસણો છે. બધો આપણને થોડું ખુલ્લું અંતર હોય, જ્યારે વસ્તુ કે પદાર્થ છોડે દૂરના અંતરે હોય, ત્યારે તાની શબ્દ વપરાય છે. થોડું દૂરનું અંતર હોય ત્યારે તાની પુસ્તકાની, તાની પુસ્તકાની, તાની પુસ્તકાની, તેના બધા પુસ્તકો છે, તેના બધા પુસ્તકો છે. તાની ચિત્રાની, બધા ચિત્રાની એટલે ચિત્રો છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, તાની પાત્રાની, પેલા બધા વાસણો કહેવાય છે. જે મિત્રો જ્યારે પ્રયત્ન કરે છે, વયમ, વયમ શબ્દનો અર્થ થાય, વયમ અમે બધા, અને યુયમ, યુયમ શબ્દનો અર્થ થાય તે બધા. બંને શબ્દનો અર્થ આપણે જોઈએ, વયમ એટલે અમે બધા. જો અહીં ઉદાહરણ આપ્યું છે, વયમ શિક્ષિકા, વયમ શિક્ષિકા, અમે બધા, બધી શિક્ષિકાઓ છીએ, અમે બધી જ શિક્ષિકાઓ છીએ. એક નહીં પરંતુ બધા છે, એકથી વધારે હોય ત્યારે વપરાય. વયમ શિક્ષિકા સ્ત્રી છે, એટલા માટે કહ્યું છે અમે બધી જ
શિક્ષિકાઓ છીએ. ત્યાર પછી આગળ કહે છે વયમ બાળકા, એક બાળકની વાત નથી, બધી બધા જ બાળકોની. વયમ બાળકા અમે બધા બાળકો છીએ, અમે બધા જ બાળકો છીએ. ત્યાર પછી વયમ મહિલા, એક મહિલાની વાત નથી, ઘણી બધી. વયમ મહિલા અમે બધી મહિલાઓ છીએ, અમે બધી જ મહિલાઓ છીએ. ત્યાર પછી થોડી ગુણનું અંતર હોય તો આ તો પોતાના માટે નજીકના અંતર માટે પોતાના માટે બોલવાનું, પરંતુ બીજાના માટે કંઈક કહેવું હોય તો શું કહીશું? યુએમ સૈનિકા, યુએમ, યુએમ સૈનિકા. પેલા બધા સૈનિકો છે, પેલા બધા જ સૈનિકો છે. આ પોતાના માટે નથી, વયમ પોતાના માટે. વયમ શબ્દ ક્યારે વપરાય? પોતાના માટે. અને યુએમ એટલે બીજા માટે, બીજા માટે. યુએમ શબ્દનો ઉપયોગ ક્યારે થાય? બીજા માટે. આપણે સૈનિકો છે, પરંતુ સૈનિકોને પોતે બોલતા નથી, પરંતુ બીજું કોઈ સૈનિકોનો પરિચય આપવાનો પ્રયત્ન કરે છે. એમ કહે છે પેલા બધા જ સૈનિકો છે. યુએમ પાલિકા, યુએમ બાળકા પેલા બાળકો છે. શું કહે છે? બાળકોને. પરંતુ કોણ પરિચય આપે છે? બીજો વ્યક્તિ પરિચય આપે છે. બાળકો તો એમની જગ્યાએ છે, પણ એમનો પરિચય બીજી વ્યક્તિ આપે છે. એટલા માટે કહે છે આ બાળકેલા બાળકો છે. કારણ કે મારે કહેવું હોય તો હું કહીશ કે પેલો યુએમ છાત્ર હતો, પેલા વિદ્યાર્થીઓ છે. મારે કોઈ પણ પરિચય આપવો હોય ત્યારે હું યુએમ શબ્દનો ઉપયોગ કરીશ. છેલ્લું ઉદાહરણ છે યુએમ બાલિકા, યુએમ બાલિકા. પેલી બાળકીઓ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પોતાના માટે બોલવાનું હોય અને છાતી બે થી ત્રણ હોય, ત્રણ થી વધારે હોય, તો આપણે કહી શકીએ વયમ. અને બીજાના માટે બોલવું હોય ત્યારે યુએમ શબ્દ ઉપયોગ થાય. તો આજે આપણે વયમ અને યુએમ અને કેટલાની ભારે શબ્દનો ઉપયોગ શીખ્યા છીએ. ત્યાર પછી આપણે આત્મસંજ્ઞાના પ્રભાવ નવા વિડીયોની અંદર અભ્યાસ કરીશું. અહીંયા જે પણ લખાણ છે આપણે મોબાઈલની અંદર સ્ક્રીનશોટ પાડી અને ગ્રુપની અંદર મોકલીશું. આભાર.